બનાસકાંઠાના વડગામ તાલુકાના મુસ્લિમ જાગીરદાર સમાજના વિહારી યુથ ફાઉન્ડેશન દ્વારા સેવારથ કાર્ય. વિશ્વ મહામારી કોરોનાના કારણે આખા વિશ્વમાં અને દેશ રાજ્યમાં કોરોનાના હાહાકારથી ચરોતર ભયનો માહોલ સર્જાયો છે, ત્યારે સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબોને અને મધ્યમ વર્ગના લોકોને વાહરે આવી છે. ત્યારે વડગામ મુસ્લિમ જાગીરદાર સમાજના વિહારી યુથ ફાઉન્ડેશન દ્વારા કોરોના લોકડાઉનમાં માનવ સેવાનો અવિરત રથ ચાલુ કર્યો હતો. લોકડાઉન 1, 2, 3માં દેશમાં અને રાજ્યમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે ખાસ કરીને એક પ્રાંતથી બીજા પ્રાંત સુધી લોકો પોતાના વતન તરફ જવા ગભરાઈ ગયા હતા. કોરોનાના કહેર વચ્ચે કેટલાક પરપ્રાંતિઓને સતત લોકડાઉન સ્થિતિને કારણે ખાવાની પીવા માટેની દયાનીય સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે લાંબા લોકડાઉનની અસરથી સરકાર પણ અવડમાં મુકાઈ હતી. ત્યારે લોકડાઉન ત્રીજામાં કેટલીક આંશિક જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ અને પરપ્રાંતિય લોકોને પોતાના વતનમાં જવા માટે સરકાર દ્વારા ટ્રેનો અને બસોની સગવડ કરી આપી હતી. ત્યારે લોકડાઉન 4ની પરિસ્થિતિ પ્રમાણે કેટલાક જીવન જરૂરિયાત ચીજો વગેરેની છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે કેટલાક ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોકો પોતાના વતનમાં પાછા ફરતા હજુ જોવા મળી રહ્યા છે. ત્યારે વડગામના પીલુચા હાઈવે પર આવેલી હોટલ પરથી પસાર થતી પરપ્રાંતીય લક્ઝરી બસને વડગામ તાલુકાના મુસ્લિમ જાગીરદાર સમાજ દ્વારા ચલાવવામાં આવતી વિહારી યુથ ફેડરેશન સંસ્થાના કાર્યકરો દ્વારા બસમાં જતા મુસાફરો નીચે ઉતારી ખાવા પીવા તથા કોઈપણ પ્રકારની તકલીફવાળા લોકોની સેવામાં કરી અને ધર્મ નહીં પણ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લોકડાઉન અને કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈ સોશિયલ ડિસ્ટન્સ રાખી માનવ માનવને કામ આવશે એવી ભાવના સાથે તમામ મુસાફરોને જમાડી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી લક્ઝરી બસોના મુસાફરોના આશીર્વાદ મેળવ્યા હતા. વડગામ વિહારી યુથ ફેડરેશન સંસ્થાના કાર્યકરો કોરોના લોકડાઉનમાં સેનેટાઇઝ માસ્ક અને કેટલીક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે રાશન કીટ તથા ભૂખ્યાને ભોજન માટે વ્યવસ્થા પૂરી પાડી હતી. મુસ્લિમ જાગીરદાર સમાજના લોકો દ્વારા આવી માનવીય અભિગમ અપનાવી ધર્મ કે જાતિનો કોઈ અર્થ નથી, માત્ર માનવતા માનવ ધર્મ નિભાવી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી વડગામ પંથકમાં અવિરત સેવાઓનો લાભ આપ્યો હતો. રિપોર્ટર રમેશભાઈ પરમાર, વડગામ. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મુસ્લિમ જાગીરદાર સમાજના યુવાનો દ્વારા ચલાવવામાં આવતા વિહારી યુથ ફાઉન્ડેશન દ્વારા આજે મધ્યપ્રદેશ જતા પરપ્રાંતીય શ્રમિકોને પીલુચા મુકામે અમે જમવાની અને અમને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી. અમારા ગ્રુપ દ્વારા જે વ્યવસ્થા કરાઈ, તમામ મિત્રોએ, અમારા વિહારી યુથ ફાઉન્ડેશનના મિત્રોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ તમામનો અમે આભાર માનીએ. પછી તમે આ લોકડાઉનમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરી છે? લોકડાઉનમાં અમારું એક સમાજ દ્વારા, સમાજના યુવાનો દ્વારા એક વિહાર યુથ ફાઉન્ડેશન ગ્રુપ ચલાવવામાં આવે છે. એમાં મુખ્યત્વે કરીને અમે સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક તેમજ અન્ય સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. અત્યારે કોરોના નામની જે મહામારી, વૈશ્વિક મહામારી ચાલી રહી છે, સૌથી પહેલાં તો આપણે બધા ભેગા થઈને દુઆ કરીએ કે જલ્દી સે જલ્દી આ બીમારી હિન્દુસ્તાનમાંથી ખતમ થઈ જાય. અને આ લોકડાઉનના પિરિયડ દરમિયાન પણ અમારા સમાજ દ્વારા સતત કોરોના વોરિયર્સ તરીકેની ભૂમિકા ભજવવામાં આવી છે. સમાજના યુવાનો દ્વારા મુખ્યત્વે કરીને આરોગ્ય ટીમને અમે પીપીઈ કિટ્સ તથા માસ્ક જેવી નું વિતરણ બી કરવામાં આવ્યું હતું. એના પછી પોલીસ મિત્રોને બી અમે લોકોએ સેનિટાઇઝેશન તથા માસ્કનું આપવાની પ્રવૃત્તિ કરવામાં આવી હતી. આગળ જરૂર પડશે તો બી અમારું સમાજના યુવાનો જે યુથ ફાઉન્ડેશન, વિહારી યુથ ફાઉન્ડેશન છે, એ અન્ય સમાજ અન્ય ઉપયોગી બી કોઈપણ જાતની પ્રવૃત્તિઓ કરવા અમે તૈયાર છીએ.